બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આજે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો, ત્યારે તેમની સાથે સાથે થરાદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી અને પ્રધાનજી ઠાકોર સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે ગુલાબસિંહ રાજપૂતે થરાદ તાલુકાની તમામ જનતાને કોરોનાની વેક્સિન લેવા માટે અપીલ કરી હતી અને વેક્સિન અંગેની ગેરસમજને દૂર કરવા થરાદવાસીઓએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આ વેક્સિન કોરોના સામે લડવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે અને કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે. પોતાના તમામ યુવા મિત્રોને વડીલોને વિનંતી કરું છું કે જે અત્યારે જે વેક્સિન આપવાનું ચાલુ છે એમાં દરેક લોકોએ વેક્સિન લેવાની જરૂરિયાત છે અને 100% વેક્સિન પૂરેપૂરી આપણા વિસ્તારમાં લેવાય એના માટે દરેક લોકોએ પહેલ કરવાની છે. અને સરકાર પણ ખાસ કરીને વેક્સિનની જે ખોટ પડે છે એ ના પડે ને પૂરતો જથ્થો મળી રહે દરેક સેન્ટરો ઉપર, એની જવાબદારી સરકારની છે અને દરેક યુવા મિત્રોની જવાબદારી છે પોતાના પરિવારના તમામ સભ્યોને વેક્સિન અપાવે. આજે અમે લોકોએ પણ સમગ્ર મારી કોંગ્રેસની ટીમ દ્વારા અહીંયા આજે વેક્સિન લીધી છે અને તમામ લોકોને વિનંતી કરીએ છીએ, તમામ સમાજના લોકોને વિનંતી કરીએ છીએ, આ વેક્સિન આપણા સૌના સુરક્ષા માટે કરીને છે, આપણા સૌના આરોગ્ય તંદુરસ્ત રહે એના માટે કરીને છે, તો વધુમાં વધુ સંખ્યામાં જેમ બને એમ જલ્દી વેક્સિન લઈ અને આ કોરોનાની જંગ સામે આપણે પણ સાથે મળીને બધા ભેગા થઈને લડીએ એ જ વિનંતી કરું છું.